Radio City Pod. Jok Studio, Jok Studio, Jok Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકાના ચહેરા ઉપર કોઈ સવાલો છે, પ્રશ્નો છે. શું થયું? આ કેમ બધા છોકરા છોકરીઓ ટેન્શનમાં ફરે? એટલા આવું તો ત્યારે જ થાય જયારે ઇન્ટરનેટ બંધ થઈ ગયું હોય. એટલે નેટ બંધી થઈ હું? હા, એટલે એક પ્રકારે નેટ બંધી જેવું જ છે. એટલે નોટ બંધી પછી નેટ બંધી આવી? તો આમાં તો ડોહાઓની જગ્યાએ યંગ છોકરાઓને એટેક આવશે. હા કે, પણ આ નેટ બંધી ક્યારે થયેલા? મારે તો ચાલુ છે. નેટ ચાલુ છે, પણ નેટ બંધી ઘરેથી થઈ છે. એટલે મમ્મી પપ્પા લોકોએ નેટ બંધ કરી દીધું છે, બોર્ડ ની પરીક્ષા આવી ને. અચ્છા, બોર્ડ એક્ઝામ છે એટલે હવા ફરે છોકરા છોકરીઓ? સખત ટેન્શનમાં શરીર ઉતરી ગયા છે બાળકોના. તે જોયું, લોહી ઓછું થઈ ગયું શરીરમાં. આખી રાત શરીર પર મચ્છર બેહી રહે ને તો એ હવારે તરસ્યું મરી જાય એવા લેવાઈ ગયા છોકરાઓ. પણ શું કરવાનું કાકા યાર, બોર્ડ એક્ઝામ નું ટેન્શન જ એટલું બધું હોય છે, પ્રેશર એટલું હોય છે. એક્ઝામ તો એક્ઝામ, રિઝલ્ટ આયા પછી તો કમ્પેરિઝન થશે. જોજો ને. હા, કે સામેવાળી ને જો 94% આયા. અલા ભાઈ, સામેવાળી ને જોવામાં જ ફેલ થયો છે. કઈ નઈ, આપડે નાની નાની થોડી વાતો કરીએ બોર્ડ એક્ઝામ પર. તું ત્યાં સુધી સોંગ વગર બધાને ફ્રેશ કરી નાખ. ચાલ ફ્રેશ કરી નાખ બધાને. હા ભાઈ, હા. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. બોર્ડ એક્ઝામ્સ આવી ગઈ છે, તો કિશોર કાકા, બોર્ડ એક્ઝામ્સ માં સ્ટુડન્ટ ની તો ખરી, પણ મમ્મી પપ્પા ની પરિસ્થિતિ કેવી? એટલે મા બાપ ની એક્ઝામ હોય ને, એવું લાગે ઓફિસ થી વહેલા ઘેર આવી જાય, રજાઓ મૂકી દીધી હોય, છોકરો જે રૂમ માં વાંચતો હોય ને એ રૂમ માં તો હોમ ડિલિવરી જેવી સુવિધા હોય. એમ ચા પાણી, નાસ્તો, જ્યુસ બધું ખાટલા પર જ આપી જાય. પણ આ બધું કેમ કે છોકરો ભણે બસ, એમને કોઈ બીજી તકલીફ ના પડે એમ. અને પેલો અંદર બેઠો બેઠો દહી જાણે હું કરતો હોય, મેસેજો કરતો હોય, તારું કેટલું પત્યું, તારું કેટલું. એટલે તું વાંચ ને, પણ હવે તે મા બાપ નું પૂછ્યું ને તો તું જો રિઝલ્ટ આવ્યા પછી છે ને, દરેક મા બાપ આવું જ બોલતા હોય કે આમ તો મારો છોકરો બહુ હોશિયાર છે, છેલ્લા અઠવાડિયામાં વાંચવા બેઠો ને તો 65% આયા. બોલ હવે આખું વર્ષ વાંચ્યું હોત તો કેટલા ટકા લાવત? મારા મમ્મી પપ્પા પણ આવું જ બોલતા હતા. બધાના મા બાપ આવું જ બોલેલા. બકા, તને કોઈ ખોટે ખોટો કોન્ફિડન્સ હોય છોકરાઓ ઉપર, પણ હવે માં છે ને એટલે એવું હોય યાર. પણ ઘણા છોકરાઓ ખબર છે, છાના માના આમ છે ને, ચૂપચાપ મમ્મી પપ્પાના પર્સ માંથી 100 રૂપિયા અને 50 રૂપિયા અને 500 રૂપિયા આમ સરકાઈ લે. હું તો કઉ છું, આ પૈસા છે ને તમે પર્સ માં ના રાખશો, એમના ચોપડામાં સંતાડો. કોઈ દિવસ નહીં જાય પૈસા. મારો હારો ચોપડા ખોલે તો જાય ને. સ્ટેડિયમ વિથ કિશોર કાકા, ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. બોર્ડ એક્ઝામ્સ આવી ગઈ છે, તો કિશોર કાકા, અત્યારે છે ને છોકરાઓ અફવામાં બહુ આવી જાય છે. લાઈક પેલું ને, બધી બહુ અફવાઓ ફેલાય છે, એનું શું કરવાનું? કોઈ દિવસ પેપર લીક થયું એની અફવામાં આવતા નહીં. આ સીધો મેસેજ છે મારો. એ અને પેલી મંત્રેલી પેનો વેચે છે લોકો, કે આ મંત્ર ફૂકેલી પેન છે, આનાથી લખશો ને તો બોર્ડ એક્ઝામમાં જોરદાર ટકા આવશે એમ કે. જો લોભીઓ જ્યાં હોય ને ત્યાં ધૂતારા ભૂખે ના મરે. શેની મંત્રેલી પેનો લા, વાંચેલું હશે એટલું આવડશે ને એટલા ટકા આવશે. અને આવું બધું તો ઘણું ચાલે છે, કે ગોળ અને દહીં ખાઈને જાઉં તો પાસ થવાશે, પછી એક્ઝામમાં કાળા કપડા નહીં પહેરવાના તો જ કે પાસ થવાશે, લાલ દોરો પીળો દોરો જમણા હાથમાં બાંધો તો કે પાસ થવાશે, સપ્લિમેન્ટરીમાં ઓમ લખો તો કે પાસ થવાશે. એની મને ખાલી વાંચવાથી જ પાસ નથી થવાતું. હા કે, અમારા જમાનામાં કોક આવું લઈ આવેલું કે મોરનું પીછું ચોપડીમાં મૂકો ને તો વિદ્યા આવે. કે એટલા લોકો પીછા લઈ આવતા હતા ને, કે વરસાદ વખતે મોર સંતાઈ રહેતા હતા. બોલ કે મારા હારા લોકો પીછા લઈ જશે આપણા. કે એટલે ટૂંકમાં આ બધી અફવાઓમાંથી બહાર આવો અને છોન મોના વાંચોલા, આ એક જ કામ લાગશે તમને બસ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, બોર્ડ એક્ઝામ્સ આવી ગઈ છે, તો અત્યારે પેરેન્ટ્સની એવી કમ્પ્લેન છે કે
છોકરાઓ એક્ઝામ્સ દરમિયાન એમાં પણ ઇન્ટરનેટ ની બહાર નથી આવતા, આખો દિવસ મોબાઈલ લેપટોપ માં જ હોય છે. પણ તોલા હું કરે, છોકરા કે ચાલ તમારું ભણવાનું પણ બધું ઇન્ટરનેટ પર અવેલેબલ છે, પ્રેઝન્ટેશન ને પીપીટી ને બધું ઇન્ટરનેટ પર જ છે યાર, હું કરો. અને અને બીજું કશું રહ્યું જ નથી ને આ લોકો પાસે ટાઈમ પાસ માટે, હું રહ્યું મન કે ચાલ. આટલા બધા બિલ્ડિંગો વધી ગયા છે બહાર કે રમવાના મેદાનો જ નથી રહ્યા. તું જો સવાર 6 વાગ્યાના ટ્યુશન માં જાય, પછી કોલેજ, પછી હાજનું ટ્યુશન, પછી રાત્રે ઘરે આવે એટલે ઘરે બેહીને કઈક ટાઈમ પાસ કરવો પડે, એટલે પછી હું કરે, વોટ્સએપ ને ફેસબુક જ રહે ને. અત્યારે છોકરાઓ વાંચવામાંથી કંટાળે ને એટલે વોટ્સએપ અને ફેસબુક ખોલે. અમારા જમાનામાં ઇન્ટરનેટ નતું એટલે અમે જયારે વાંચવામાંથી કંટાળ્યા હોય ને એટલે ચોપડીના પુઠ્ઠા પર પેલી હિરોઈન નો ફોટો હોય ને એને મૂછ બનાવીએ, દાઢી બડી બનાવીને એવી ચિતરી નાખે ને આખો પુરુષ બનાવી દઈએ એને, એ અમારું ટાઈમ પાસ. પણ એટલે તે કીધું એ વાત પણ સાચી છે કે આ ઉંમરે આટલો બધો ઇન્ટરનેટ નો વપરાશ સારો નહીં. એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા છે ને છોકરા કે અત્યારે નાક અને નેટ બંધ થાય તો હરખી જ ગુંગળામણ થાય છે. બહુ સાચી વાત છે કાકા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ બોર્ડ ની એક્ઝામ્સ આવી ને, હા, તો તમે જોયું SSC ની ચોપડીઓ કેટલી મોંઘી વેચાય છે? કમ SSC ની ચોપડીઓ જાવેદ અખ્તર લખે? ના ભાઈ, હું જાવેદ અખ્તર એટલે એમને મોંઘવારી છે એમ કઉ છું. એ તો મારા હારા છોકરાઓના લીધેલા. મારી માં છે ને જયારે મને 100 રૂપિયા આપતી હતી ને કે મને કે જા બજાર માંથી કઈ કામ વસ્તુઓ લઈ આય, તો 70 રૂપિયાની વસ્તુઓ આવી હોય અને હું કોઈ દિવસ બાકીના 30 રૂપિયા ઘરે આપતો જ નતો. અચ્છા, વસ્તુઓમાં વપરાઈ ગયા એવું કહી દઉં એમ. એમાં ને એમાં મારી મમ્મી ને એવું થયા કરતું હતું કે મોંઘવારી વધી ગઈ છે. એટલે હિન્દુસ્તાનમાં હવા તો કેટલા છોકરા હસેલા જેના કારણે હું આપણને એવું થયા કરતું હોય કે મોંઘવારી વધી ગઈ. એટલે આ છોકરાઓને ચોપડીઓ ખરીદવાના પૈસા આપો ને તો બાકીના વધેલા પૈસા કોઈ દિવસ પાછા મળે જ નહીં. એના કરતા આપણે જ ચોપડીઓ ખરીદીને એમને આપી દેવાની એમ, એટલે તમને કશું મોંઘું નહીં લાગે, બસ સિમ્પલ એમ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, અત્યારે બોર્ડ એક્ઝામ ની તૈયારી ચાલુ છે અને આ જો મારો કઝિન વોટ્સએપ પર ઓનલાઈન છે. જો હોયલા આવે, તું યાર તું અત્યારે ઓનલાઈન છે એટલે તને ખબર પડી ને કે તારો ભાઈ ઓનલાઈન છે, એટલે તું એટલું જ વાપરે છે. જો પણ મારે ક્યાં બોર્ડ ની પરીક્ષા આપવાની છે, મારો ભાઈ તો 10મા છે. હા તો વાંચી લેસેલા આવે. તમે તમે છે ને છોકરાઓ ઉપર ભરોસો રાખતા શીખોલા, બહુ એડવાન્સ છોકરાઓ છે અત્યારના. તને કઈ, હમણાં તો 6ઠા ધોરણ નું છોકરું ગર્લફ્રેન્ડ ફેરવે છે બોલ. અમે તો 10મા સુધી આખા ગામમાં ટાયર ફેરવતા હતા. એટલે છોકરાઓ એડવાન્સ છે અને આ ટેકનોલોજી અને આ ઇન્ફોર્મેશન ના લીધે છોકરાઓ આગળ વધશે. એટલે મોબાઈલ અને લેપટોપ માં હોય ને તો ચાલે યાર. એટલે એવું કઈ નથી કાકા પ્રોબ્લેમ. બાકી અમારા જમાનામાં છોકરાઓ એટલા બધા નવરા હતા ને કે આમ દીવા સડી લે અને બેઠો બેઠો કીડી નો રસ્તો રોકતો હોય. આમ પેલી આડી મૂકી દે કીડી ની સામે. હા બોલ, કીડી નો રસ્તો રોકે. અલા ભાઈ, તારું કરિયર રોકાઈ જશે લા વાંચવા દેશ ને. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કાકા, બોર્ડ એક્ઝામ નો માહોલ છે ને, તો મારે તમને એવું પૂછવું છે કે આ ઇન્ટરનેટ ની મેક્સિમમ કમ્પ્લેન આવે છે પેરેન્ટ્સ તરફથી, તો કાકા ઇન્ટરનેટ આયા પછી તમે આ છોકરાઓમાં ચેન્જ શું જોયો? ચેન્જ એવો જોયો કે જીવનના મૂળ પ્રશ્નોમાં ચેન્જ થઈ ગયા બધા. એટલે કેવા કેવા પ્રશ્નોમાં ઉલઝાયેલા હોય છે ખબર છે? કે યાર, કે મેં તને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો છે ને પેલું ટિક માર્ક નથી આવતું. વે કે વે, પેલાના ઘરે આપણે જઈએ છીએ પણ મારા જેવું ચાર્જર નહીં હોય તો. અલા નહીં હોય તો મય ગયું લા. પાછો કે સીટ કે 3% જ બેટરી છે. અલા તું બહુ થયું લા, ખરા લોડ લઈને ફરો છો લા. કાકા બધે આવું છે. એક જણ તો હમણાં મોબાઈલ લઈને
આમ થી આમ બેસે પછી આમ થી આમ જાય આમ થી આમ. એટલે મેં કીધું શું થાય છે તને? તો કે કાકા શિયાળો છે ને એટલે લોચા છે યાર. મુકું કામ કે છાયડામાં બેસું ને તો કે ઠંડી લાગે છે, અને તડકામાં બેસું તો મોબાઈલ ની ડિસ્પ્લે નથી દેખાતી. બોલો હવે આવા પ્રશ્નમાં ઉલઝાયેલો હોય છે કઈ નઈ લાવે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, બોર્ડ એક્ઝામ નો માહોલ છે, આપ કુછ કહેના ચાહેંગે? બધા છોકરાઓ જેટલા બોર્ડ ની એક્ઝામ આપી છે બધા તબિયત હાચવ જોયેલા, બસ બીજું કઈ નહીં. આપણે કોઈ દવા લેતા હોય તો એનો કેવો ટાઈમ આપણે હાચવીએ છે, એવી જ રીતે જમવાને પણ દવાની જેમ સમજો, ટાઈમસર જમી લેવાનું, હેલ્થ બહુ સાચવવાની. મેં તો આજની તારીખે હવારે સાયકલિંગ કરવા જાઉં છું, ખાલી હમણાં 2 દિવસ થી નથી ગયો. કેમ? સાયકલ લઈને હવાર નીકળ્યો તો મારી હામી વાળો મન કે તમે કયું છાપું નાખો કે, એટલે મેં બંધ કરી દીધું. એ છોડને, હમણાં મને વાત કરી લેતા છોકરા વાતે. હા બોલો બોલો. બેટા બધા સારા ટકા એ પાસ થાવ એવી મારી શુભકામના, ભણી ગણી ને સંયોગ કરતા થઈ જાઓ, અને પછી મોટા થઈને નોકરી કરશો એટલે પેલા બાયોમેટ્રિક એટેન્ડન્સ માં પાછા અંગૂઠા જ મારવા પડશે. એટલે બેસ્ટ ઓફ લક બધા છોકરાઓને, મજા કરો, સરસ ભણો, જય શ્રી કૃષ્ણ. ઓન્લી ઓન